So this is the nature of a human being. જુઓ, માણસનો સ્વભાવ આવો છે. જેનાથી તમે વંચિત રહો, તમને લાગે છે કે તે જ સૌથી મોટી વસ્તુ છે. જે કંઈ પણ તમારી પાસે નથી, એવું લાગે છે કે તે ક્ષણે તે જ સૌથી મોટી વસ્તુ છે. જો તમે બે દિવસથી ખાધું ન હોય તો ખોરાક ભગવાન બની જશે, હા કે ના? ના, હા. જો તમને આ ન સમજાય તો બે મિનિટ માટે તમારું મોઢું બંધ કરો, તમારું નાક આ રીતે પકડી રાખો. તમે હવા માંગશો કે ભગવાન? ભગવાન આવે અને કહે, તમને શું જોઈએ છે? હું કે હવા? તમે કહેશો, તમે જાઓ, મારે શ્વાસ લેવો છે. કારણ કે જે તે ક્ષણે તમે જેનાથી વંચિત રહો તે એવી રીતે મોટું થશે કે તે બીજું બધું જ ઢાંકી દેશે. Or in other words, અથવા બીજા શબ્દોમાં, જ્યારે તમે વિવશતાની સ્થિતિમાં હો, તમે કોઈ પણ વસ્તુ તે જેવી છે તેવી નથી જોઈ શકતા. તે અતિશયોક્તિ ભરેલું થઈ જાય છે. જો તમારું મૂત્રાશય ભરેલું હોય, એક મિનિટ, તમારું મૂત્રાશય ભરેલું છે અને હું આત્મજ્ઞાન વિશે વાત કરી રહ્યો છું, શું તમને રસ પડશે? મને કોઈ આત્મજ્ઞાન નથી જોઈતું. અત્યારે હાલ બાથરૂમ જવું પરમ મુક્તિ જેવું લાગે છે, હા કે ના? તો કોઈ પણ વસ્તુ હોય, જ્યારે તમે વિવશતાની સ્થિતિમાં હો, તમે કોઈ પણ વસ્તુ તે જેવી છે તેવી નથી જોઈ શકતા. જીવન તે ક્ષણે તમને એવું વિચારવા માટે વિકૃત કરી દેશે કે તે ક્ષણે તે જ છે. તો જેમ આ મનુષ્ય જીવન એક વ્યવસ્થાપૂર્ણ સ્થિતિમાંથી બીજીમાં પસાર થાય છે, નેવર અલાવિંગ યોરસેલ્ફ, જ્યાં તમને વસ્તુઓ જેવી છે તેવી જોઈ શકવા માટે ક્યારેય થોડોક પણ અવકાશ આપ્યા વિના, જો તમે જીવનને તે જેવું છે તે રીતે ન જુઓ, તો શું તમે તેનું જે રીતે સંચાલન થવું જોઈએ તે રીતે સંચાલન કરી શકશો? તે પ્રશ્ન જ ઊભો નથી થતો, ખરું ને? જો તમે વસ્તુઓને જેવી છે તે રીતે ન જુઓ, તો જે રીતે તેનું સંચાલન થવું જોઈએ તમે તેને તે રીતે સંચાલિત નહીં કરી શકો, જેના કારણે ઘણી બધી રીતે વ્યક્તિગત માનવ જીવન અને આખા સમાજો વિકૃત માનવતા બની ગઈ છે. હું જ્યારે વિકૃત કહું તે સામાન્ય છે, મારો અર્થ છે સામાન્ય. I was talking to a હું 14-15 વર્ષના બાળકો સાથે વાત કરી રહ્યો હતો એક સ્કૂલમાં. અને હું માની ન શક્યો કે હું લગભગ 11-12 યુવાન છોકરા છોકરીઓ સાથે વાત કરી રહ્યો હતો. જ્યારે કંઈક વાત નીકળી અને હું બસ તેમને પૂછી રહ્યો હતો કે હવે પછી તેઓ શું કરવાના છે, કારણ કે તેઓ લગભગ 10મા ધોરણમાં હતા. તેઓ બધા બસ નોકરી શોધવા અને પૈસા કમાવવા વિશે જ વાત કરી રહ્યા હતા. તે મારા માનવામાં ન આવ્યું, કારણ કે મારી આખી જિંદગી મેં ક્યારેય પૈસા કમાવવા વિશે વિચાર્યું નહોતું. મારા પ્રિય પિતા તેમનું માથું ફોડતા રહેતા, આ છોકરાના હૃદયમાં કોઈ બીક જ નથી, તેનું શું થશે, તેનું શું થશે? મેં કહ્યું, શું બીક ન હોવી તે એક સમસ્યા છે? મને લાગતું હતું બીક તે એક સમસ્યા છે. મેં ક્યારેય નહોતું વિચાર્યું બીક ન હોવી તે એક સમસ્યા છે. તો દિવ્યતાના હુકમ અનુસાર મારે એક ડૉક્ટર બનવાનું હતું, કારણ કે મારા પિતા એક ડૉક્ટર છે. 10 વર્ષની ઉંમરે મેં તેમને કહી દીધું, ના, તે એક વસ્તુ છે જે હું બનવાનો નથી. પણ દરરોજ કોઈક વ્યક્તિ મારા ઉપર પ્રભાવ પાડવાનો પ્રયાસ કરતું, તારે એક ડૉક્ટર બનવું જ જોઈએ, તમે ભારતીય કુટુંબને જાણો છો, તમારે એક ડૉક્ટર બનવું જ જોઈએ, જો તમે ન બની શકો તો. હવે તે બધા સોફ્ટવેર તરફ વળી ગયા છે.
હું શિકાગોમાં હતો 8 દિવસ. બસ 2 દિવસ પહેલાં હું ભારત આવ્યો. તો 1 અઠવાડિયા પહેલાં હું શિકાગોમાં હતો અને એક ભારતીય વ્યક્તિ આવી અને મેં પૂછ્યું, ઓકે તમે શું કરો છો? વોટ એલ્સ સદગુરુ? બીજું શું સદગુરુ? એટલે કે તે એક સોફ્ટવેર એન્જિનિયર છે. એક સમય હતો જો તમે એમ કહો કે બીજું શું, તો તેનો અર્થ તમે એક ડૉક્ટર છો. હવે જો તમે કહો બીજું શું, તેનો અર્થ છે તમે એક સોફ્ટવેર એન્જિનિયર છો. તેઓ એ કારણે ડૉક્ટર નથી બનતા કે તેઓ માનવીય શરીરમાં અતિશય રુચિ ધરાવે છે. તેઓ એ કારણે સોફ્ટવેર એન્જિનિયર નથી બનતા કે તેમને ઇલેક્ટ્રોનિક વસ્તુ વિશે કંઈક છે, બસ આવક ઊભી કરવા માટે. શું તે મહત્ત્વનું નથી? હું એમ નથી કહી રહ્યો કે તે મહત્ત્વનું નથી. હું બસ એમ કહી રહ્યો છું કે એક કીડી જે તમારા કરતાં 10 લાખમાં ભાગનું મગજ ધરાવે છે, તે પણ તેનું ગુજરાન ચલાવવા માટે સક્ષમ છે. આટલા મોટા મગજ સાથે તમને શું સમસ્યા છે? હું આ કેમ કહી રહ્યો છું? કારણ કે આ વિચાર, આ ભયાનક રીતે સીમિત વિચાર આપણા યુવાનો પર લાદવામાં આવ્યો છે કે તમારે આવક કમાવવી જ જોઈએ અને તે સૌથી મોટી વસ્તુ છે. આટલા મોટા મગજ સાથે શું આ ગ્રહ પર પૈસા કમાવવા વાસ્તવમાં એક સમસ્યા છે? શું તમે, મને ખબર છે બધા એવું માનવા માટે તૈયાર કરાયા છે, હું તમને કહી રહ્યો છું એવું નથી, એવું નથી. Earning a living. માનવીય ચેતના માટે ગુજરાન ચલાવવું બહુ નાનકડી વસ્તુ છે, પણ દુર્ભાગ્યથી આખી માનવતા તેની પૂરેપૂરી ઉર્જાઓ અને બુદ્ધિમત્તા બસ પૈસા કમાવવામાં રોકી રહી છે. જો દુનિયામાં આ એક વસ્તુ ન બદલાય કે હું નથી કહી રહ્યો કે એ ન કરવું જોઈએ, હું માત્ર એટલું જ કહી રહ્યો છું કે પૈસા કમાવવા માટે સમગ્ર માનવીય ચેતના રોકી રાખવાની જરૂર નથી. જો તમે એક નાની આંગળી કામ પર લગાવો તો તે પૈસા કમાઈ લેશે. તે સક્ષમ છે, આ તેના માટે સક્ષમ છે. બધી માનવીય પ્રતિભા કેમ ગૂંગળાઈને મૃત્યુ તરફ ધકેલાઈ રહી છે? બસ એ કારણે કે બધા વિચારી રહ્યા છે પૈસા કેવી રીતે કમાવવા, પૈસા કેવી રીતે કમાવવા. તમે જાણો છો જે ક્ષણે તેઓ પૈસા કમાઈ શકશે તેઓ બેઠાડું જીવન જીવશે અને જાડા થશે. તમારે આવું વિચારવું જોઈએ, હું મારા જીવન સાથે શું કરું, ખરું ને? હા, તમારે તેમ વિચાર કરવો જોઈએ, હું આ જીવન થકી શું સૌથી મહાન વસ્તુ કરી શકું? કારણ કે એક દિવસ તમે મૃત્યુ પામશો. તમે જાણો છો એક દિવસ તમે મૃત્યુ પામશો. તો તમે મૃત્યુ પામો તે પહેલાં આ જીવન માટે જે કંઈ પણ સર્વોચ્ચ સંભાવના હોય તે થવી જોઈએ, ખરું ને? હું પૈસા કમાઉં છું, હું પૈસા કમાઉં છું, આ એક મોટું અભિમાન છે. તમે કેમ નથી જોતા કે આ ગ્રહ પરનું દરેક જંતુ, દરેક કીડો, દરેક પક્ષી, દરેક પ્રાણી, દરેક જીવ પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે? તો હું મારું પોતાનું ગુજરાન ચલાવું છું, તેમાં એટલું ગૌરવ લેવા જેવું શું છે? બધા પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે, ખરું ને? ફક્ત મનુષ્ય તેના વિશે મોટો મુદ્દો બનાવી રહ્યા છે, બહુ મોટો મુદ્દો. જ્યારે હું તે જોઉં છું કે કઈ રીતે માનવીય બુદ્ધિમત્તા ગુજરાન ચલાવવાના યજ્ઞમાં હોમાઈ દેવાયું છે, તે અવિશ્વસનીય છે. મનુષ્યો કેટલી બધી વસ્તુઓ કરી શક્યા હોત, તેઓ કેટલી બધી અકલ્પનીય વસ્તુઓ કરી શક્યા હોત, પણ તેના બદલે તેઓ ગુજરાન ચલાવી રહ્યા છે. તો તે ખૂબ ખૂબ મહત્વનું છે. હું વિચારું છું કે આપણે એક લહેર શરૂ કરવી જોઈએ, ખાસ કરીને શાળાઓ અને કોલેજોમાં, કે પૈસા કમાવવા એ બહુ નાનકડી વસ્તુ છે, તે તમારા જીવનની પ્રાથમિકતા નથી. એક નાની આંગળી વડે તમે પૈસા કમાઈ શકો છો. આટલા મોટા મગજ સાથે જ્યારે એક કીડી પોતાનું ગુજરાન ચલાવી શકે છે, આટલું મોટું મગજ, શું ગુજરાન ચલાવવા તેણે સંઘર્ષ કરવો પડે? તે એક સમસ્યા બની ગઈ છે, કારણ કે તમે કોઈક બીજા જેવા બનવા માંગો છો, ખરું ને? તમે કોઈક બીજા જેવા બનવા માંગો છો, તે તમને ગુલામ બનાવે છે. અને એક વખત તમે તે ચક્કરમાં આવી ગયા, બીજું કશું જ શક્ય નથી. તે બસ ચાલ્યા જ કરે છે, રોકાયા વગર. નાઉ ધીસ પોસિબિલિટી ઓફ
This simple thing હવે યોગ નામની એક સરળ વસ્તુની આ સંભાવના તે તમારું શરીર મરોડવા વિશે નથી, તે ચુસ્ત થવા વિશે નથી, તે સ્વસ્થ થવા વિશે નથી. ફક્ત જો પ્રકૃતિ સાથે લયમાં રહો તો આ બધી વસ્તુઓ પ્રકૃતિ તમારે માટે કરશે. આ તમારી પોતાની સિસ્ટમની ભૂમિતિ થકી બ્રહ્માંડની ભૂમિતિ સમજવા વિશે છે. Through the geometry of your own system, I am calling this a geometry. હું આને ભૂમિતિ કહી રહ્યો છું કારણ કે બ્રહ્માંડ એક ભૂમિતિ છે, ખરું ને? Planet Earth. પૃથ્વી સૂર્ય ફરતે જઈ રહી છે. તે શું છે? ડીઝલથી ચાલે છે? તમને લાગે છે કે એક મોટું ડીઝલ એન્જિન તેને ધકેલી રહ્યું છે? જો એમ હોત તો તે એન્જિનના અવાજે આપણને મારી નાખ્યા હોત. બસ ભૂમિતિની સંપૂર્ણતા, તે બસ સૂર્યની આસપાસ અવિરત ફર્યા જ કરે છે, ખરું ને? તમે પેલા કાયમી યંત્રો જોયા છે? શું તમે પેલા નાના મશીનો જોયા છે? જો તમે બસ આમ કરો તો વર્ષો સુધી તે ચાલ્યા જ કરે છે. તો આ બસ તે જ છે. આ ભૂમિતિની સંપૂર્ણતા છે જે તેને ચલાવ્યા રાખે છે. આખું બ્રહ્માંડ એ ભૌમિતિક રીતે સંપૂર્ણ છે અને એટલા માટે તે ચાલ્યા કરે છે, નહીતર તેવું ન હોત. અને જો તમે તમારા શરીરને અમુક રીતે જાળવી રાખતા શીખી લો, ઇફ ધ જ્યોમેટ્રી ઓફ યોર બોડી ઇઝ ઇન અલાઇનમેન્ટ, જો તમારા શરીરની ભૂમિતિ બાકીના સર્જનની ભૂમિતિ સાથે લયમાં હોય, તો અચાનક જ તમે જોશો કે તે એક રાગ હશે. એક રાગ જે તમને તમે આખું બ્રહ્માંડ આની અંદર ડાઉનલોડ કરી શકો. આ કંઈ નાનું, જો તમે બસ આવી રીતે જો તમે જીવો, તમે બસ હાડ માંસનો એક ટુકડો છો. જો તમે તે બરાબર સાચી રીતે સમજી જાઓ તો અચાનક આ કંઈક બીજું જ બની જશે. આજકાલ કદાચ તમને આ અનુભવ નહીં થતો હોય. યુ ડોન્ટ હેવ ધીસ એક્સપિરિયન્સ એનીમોર બીકોઝ યુ ગોટ ઓલ ટાટા સ્કાય ડિશનેટ, કારણ કે તમે બધાએ ટાટા સ્કાય ડિશનેટ અને તે બધું લઈ લીધું છે. પણ ધારો કે જો 80ના દશકમાં તમારા ઘરમાં ટેલિવિઝન હતું, સૌથી પહેલાં જ્યારે દૂરદર્શન આવ્યું, તમે તમારી ગમતી ક્રિકેટ મેચ જોઈ રહ્યા હો અને અચાનક તમારું ટીવી ભૂપ ભૂપ કરવા માંડે અને પછી ધાબે ચડી ત્યાં એક એલ્યુમિનિયમનું એન્ટીના હોય, જો તમે આવું કરો કશું જ નહીં આવે, આવું કરો કશું જ નહીં આવે, તમે બસ તેને ખરી જગ્યા પર લાવી દો, આહ, દુનિયા તમારા બેઠક રૂમમાં ઉતરી આવે. આ બસ તેના જેવું જ છે. જો તમે બસ તેને બરાબર જાળવી રાખવાનું શીખી જાઓ તો આખું બ્રહ્માંડ તમારી અંદર ઉતરી આવશે. સો ધીસ ઇઝ, તો આ તમારી જાતને એન્જિનિયર કરવાનો અર્થ એમ નથી કે તમારી જાતને થોડુંક સારી રીતે શ્વાસ લેવા માટે, થોડા વધારે સ્વસ્થ થવા માટે એન્જિનિયર કરવા. ના, આ તેની પૂર્ણ ક્ષમતાની અનુભૂતિ કરવા વિશે છે કે મનુષ્ય હોવાનો અર્થ શું છે.